હોય તેવું લાગી રહેલું છે. રાજુલાના ભાવિ કોંગ્રેસના ઉમેદવાર તેવા એક ઉમેદવાર દ્વારા કપ્રકાબી ઉપર પંજો અને પોતાનો ફોટો છાપી અને અલગ અલગ ટી સ્ટોલ ઉપર વિતરણ કરવામાં આવતા હોબાળો મચી ગયેલો છે, જેના અનુસંધાને તાલુકા ભાજપના પ્રમુખ દ્વારા આ બાબતે ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવેલી છે. તંત્રએ આ બાબતે કાર્યવાહી હાથ ધરેલી છે. ચૂંટણી પંચ દ્વારા આચારસંહિતા લગાવવામાં આવેલી છે ત્યારે આ આચારસંહિતાનો પ્રથમ ઉલાળ્યો અમરેલી જિલ્લાના જાફરાબાદના દરિયાકાંઠે થયેલો છે. રાજુલાના સ્થાનિક કોંગ્રેસી નેતા અમરીશભાઈ ડેરના ફોટા સાથે કોંગ્રેસના પંજાના સિમ્બોલવાળી ચા પીવાની કપ રકાબી દરિયાકાંઠાના વિસ્તારની હોટલ પર કોંગ્રેસી કાર્યકર્તાઓ દ્વારા વિતરણ થઈ હોવાથી લેખિત ફરિયાદ જાફરાબાદના શહેર ભાજપના પ્રમુખે ચૂંટણી અધિકારીને કરતા તંત્ર હરકતમાં આવેલું હતું અને 42 જેટલા કપ રકાબી કબજે કરી આચારસંહિતા ભંગની કાર્યવાહી કરવામાં આવેલી હતી, જે અંગે ફરિયાદી ભાજપ પ્રમુખે પોતાની વાત રજૂ કરેલી હતી. મેં જાફરાબાદ શહેર પ્રમુખ બીજેપી કે પ્રમુખ હું જાફરાબાદ શહેર કે ઓર મેં જો ચાય પીને કે લીએ દુકાન પે ગયા તો યહાં પર કોંગ્રેસ કે કાર્યકર્તા કપરકા ભી ઓર દે રહે થે ઓર મેરે કો એસા લગા કે યે આચારસંહિતા કા ભંગ હૈ ઇસલિયે મેને મામલદાર કો આચાર સંહિતા કે લેખિત મેં ફરિયાદ કિયા ઉસકે ઉપર યે જે સિમ્બોલ વાલા આદમી હૈ ઉસકો પર કાર્યવાહી કી જાય. મારું નામ દિલીપભાઈ સોલંકી, જાફરાબાદ શહેર પ્રમુખ. જ્યારે હું ચાની દુકાને ચા પીવા ગયો ત્યારે આ લોકો કોંગ્રેસના કાર્યકર્તા ચાના કપ રકાબી વિતરણ કરતા હતા અને આમાં જે સિમ્બોલ અને ફોટાવાળા વ્યક્તિને સિમ્બોલ મારેલો છે તો આચાર સંહિતાનો ભંગ થાય છે. તો આ વ્યક્તિ માથે મેં મારી લેખિત ફરિયાદ મામલતદારને કરેલ છે તો આ વ્યક્તિ માથે આચાર સંહિતાનો ભંગ થાય અને યોગ્ય પગલાં લે એવી મારી નમ્ર વિનંતી છે. જાફરાબાદના દરિયાકાંઠાના વિસ્તારની હોટેલમાં કોંગ્રેસના સિમ્બોલ સાથેની કોંગ્રેસી નેતાની ચાની કપ રકાબીના વિતરણની ભાજપે આચારસંહિતા ભંગની ફરિયાદ કરતા કાર્યવાહી શરૂ થયેલી છે, જે અંગે કોંગ્રેસના નેતા અમરીશ ડેરે પોતાની વાત રજૂ કરેલી હતી. મને હમણાં જાણવા મળતી વિગતો મુજબ ભારતીય જનતા પાર્ટીના કોઈ સત્તાધીશોએ મારા ઉપર એવી ફરિયાદ કરેલી છે કે અમરીશભાઈએ કપ અને રકાબી એમના ફોટાવાળાને અને કોંગ્રેસ પાર્ટીના સિમ્બોલવાળા વેચ્યા છે. તો હું આપના માધ્યમથી બધા લોકોને કહેવા માગું છું કે છેલ્લા 15-20 દિવસથી મારા મિત્રો જુદા જુદા પ્રકારના કાર્યો કોંગ્રેસ પાર્ટી માટે કરી રહ્યા છે, તો કદાચ એમણે કપ અને રકાબી બધા લોકોને ટી સ્ટોલ ઉપર આપ્યા હશે. પણ મારી વાત એવી છે કે હજી તો હું સત્તાવાર ઉમેદવાર જાહેર થયો નથી કે હજી કોંગ્રેસ પાર્ટીએ કોઈ પણ એક પણ ઉમેદવાર ચૂંટણી લડશે એવી વાત પણ ક્યાંય કરી નથી. પણ ભારતીય જનતા પાર્ટીના મિત્રોના પેટમાં તેલ રેડાયું એટલા માટે ખોટી રીતે હેરાન કરવા માટેનો જ એમનો આ પ્રયત્ન છે અને એને હું સખત શબ્દોમાં વખોડું છું. છેલ્લા 15-20 દિવસથી કોંગ્રેસી કાર્યકર્તાઓ ટી સ્ટોલ પર વિતરણ કરી છે અને કોઈના ઘરે વિતરણ કરવામાં આવેલું નથી. હાલ ચા પે ચર્ચાની મોસમ હોય, સત્તાધારી પાર્ટીના પેટમાં તેલ રેડાયું હોય અને તંત્રમાં પણ થોડું મોડું જાગવાની વૃત્તિ હોય, હજુ કોંગ્રેસ પક્ષે કોઈને ઉમેદવાર જાહેર કરેલા નથી. પરંતુ સત્તા પક્ષના લોકો ખોટી રીતે હેરાનગતિ કરવાના ધ્યેયથી આવી ફરિયાદો કરી રહેલા છે. જ્યારે આચારસંહિતા ભંગ અંગે પણ રજૂઆતો કરવામાં આવેલી છે ત્યારે જાફરાબાદ બંદરથી વડેરા રોડ પર ચાની કેબિન ધારકો પર સવારમાં કોઈ લોકો કોઈને જાણકારી વિના મૂકી ગયેલા જે 42 કપ રકાબી છે તેમાંથી 6 કપ મામલતદારે કબજે લઈ ઉપલી કક્ષાએ રિપોર્ટ કરેલો છે. રિપોર્ટ બાદ ઉપરથી આદેશ અન્વયે કાર્યવાહી કરવાનું મામલતદારે જણાવેલું હતું, પરંતુ આચારસંહિતાનો પ્રથમ ઉલાળ્યો પણ અમરેલી જિલ્લાથી જ પ્રારંભિત થયેલો છે ત્યારે વહીવટીતંત્ર હવે કેવા પગલાં આગળ ભરશે તે બાબતે મામલતદારશ્રી પોતાની રજૂ